બચાવના ખોરાઈ પાસેની નર્મદા કેનાલમાં પિતા પુત્રના પાણીમાં ડૂબી જવાથી મોત પામેના સમાચાર છે તે હાલ મળી રહ્યા છે અને વાત કરીએ જેના કારણે તેમના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે કચ્છની નર્મદા બ્રાન્ચ કેનાલ વધુ એક વખત જીવલેણ સાબિત થઈ ગઈ છે ગત સપ્તાહની વાત કરીએ તો ગત સપ્તાહે જ કેનાલમાં પાણીનો પ્રવાહ શરૂ થયો હતો અને ત્યાં ભચાવના ખોરાઈ નજીક વહેતા પાણીમાં પિતા પુત્રના પાણીમાં તણાઈ ગયાના સમાચાર સામે આવ્યા છે તણાઈ ગયા બાદ ડૂબી જવાથી તેઓ મૃત્યુ પામ્યા છે અને તેના કારણે ખાસ તેમના પરિવારમાં ખૂબ જ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે બનાવના પગલે ખારોઈ ગામ સાથે સીધી પરિવારમાં ગમગીનનો માહોલ છવાયો છે વાત કરી આ અંગે ખોરાઈ ગામના લોકોના સંપર્ક સાધતા જાણવા મળ્યું હતું કે જુવારના ખેતરમાં કાપડીનું કામ કરતા ખેતમજૂર જાન માહદ કહી શકાય હકીમ હતા તે હકીમ સિદ્દીનો ચૌદ વર્ષીય પુત્ર હતો ખમીસા તે અચાનક જ કહી શકાય કેનાલની પાસે પહોંચી ગયો હતો પુત્ર જોવા ન મળતા તેના પિતા જે હતા તે પણ ખાસ કેનાલ પાસે પહોંચ્યા હતા જાન માબત હતા તે પણ કેનાલ પર પહોંચ્યા અને જ્યાં પુત્રને પાણીમાં ડૂબતો જઈ તેને બચાવવા કેનાલમાં વહેતા પાણીમાં તેમણે છલાંગ લગાવી હતી અને આ સમયે પિતા પુત્રની બુમાબૂમથી આસપાસના લોકો કેનાલ પર દોડી ગયા હતા અને બચાવના પ્રયાસો પણ હાથ ધર્યા હતા જો કે સ્થાનિક તરવૈયાઓને પણ ખાસ મદદથી સાંજે બંને હતભાગે પિતા અને પુત્રના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો મૃતદેહને બહાર કાઢવામાં આવતા અરેરાટી ફેલાઈ હતી પોલીસે મૃતદેહોને બચાવ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડી છે